नमस्कार विद्यार्थी मित्रों, श्री एस एन विद्यालय सुरेंद्रनगर लर्निंग प्रोग्राम ने अंदर हूँ घनश्याम लीमड़ी आपनु स्वागत करू छु। मित्रों, धोरण 11 कॉमर्स अपने वाणिज्य व्यवस्था ने अंदर चैप्टर नंबर 4 माहिती संचार ई कॉमर्स अने आउटसोर्सिंग ने अंदर अपने छेले प्रक्रिया जे छे ए कार्यक्रम એ કાર્યક્રમ કાર્યક્ષેત્ર જે હતી એ કાર્યક્ષેત્ર વિશે આપણે અભ્યાસ કરતા હતા, એટલે એ કાર્યક્ષેત્ર એનું 4 હતું, એમાં છેલ્લે ગ્રાહકથી ધંધો એટલે કે કસ્ટમર ટુ બિઝનેસ, એમાં આપણે થોડીક ઝડપથી જોયું હતું, એમ મુદ્દાનું થોડુંક રિવિઝન કરી અને આજે આપણે ઈ કોમર્સને સફળ જો બનાવવું હોય, સફળ અમલીકરણ કરવું હોય તો એના માટે શું કરવું પડે, કયા કયા તબક્કા અનુસરવા પડે એના વિશે આપણે માહિતી મેળવી છેલ્લે આપણે ગ્રાહકથી ધંધો એટલે કે કસ્ટમર ટુ બિઝનેસ એ મુદ્દાનું થોડુંક ઝડપથી પૂર્ણ કરેલો। હવે આ પ્રકારના ઈ કોમર્સની આપણે વાત કરીએ તો ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદક કે સેવા માટે ગ્રાહક માટે જે ચૂકવવા ઈચ્છતો હોય, ગ્રાહક જે છે એ ઉત્પાદક કે સેવા માટે જે રકમ કે કિંમત મેળવવા ઈચ્છતો હોય એ શ્રેણીમાં ઉત્પાદન કરી અને સેવાઓ માટે પસંદગી મળે તે માટેનો આ હેતુ છે। હવે જે કંઈ બિઝનેસ ચાલી રહ્યો છે એમાં ગ્રાહક તરફથી જે બિઝનેસ છે, ધંધો એ તરફ આ સેવાઓમાં આપવામાં આવતી હોય છે। આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદક કરતા ધંધાદારી એકમો ઉત્પાદક કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમતો જણાવે છે। સામાન્ય રીતે કોઈ વેપારી છે, બિઝનેસમેન છે, એ બિઝનેસમેન કોઈ ધંધાદારી છે, કોઈ ગ્રાહક છે, એ ગ્રાહક વસ્તુનું ઉત્પાદન કરે, હવે આ વેચાણ કરનાર વ્યક્તિ છે એને ઓર્ડર આપે કે અમારે આટલી વસ્તુ છે એ અમારે જોઈશે, તમે આ રીતનું આટલું ઉત્પાદન કરી શકશો, ગ્રાહક છે એટલું ઉત્પાદન કરી પ્રોડક્શન કરી એ ગ્રાહક જે નક્કી કરે એ કિંમતે એને વેચાણ કરવાનું રહે છે। હવે આ પદ્ધતિમાં ભાવતાલમાં થતો જે સમયગાળો છે એ ઘટે છે, ભાવતાલ લગાવવાનો સમયગાળો કેવો છે એમાં ઘટાડો થાય છે, તથા ગ્રાહક જે છે એ ગ્રાહક અને ધંધાકીય એકમ બંને પરિવર્તનશીલતા વધારે છે। ગ્રાહક અને ધંધાદારી એકમ ઘણી વખત આપણે ઘણી જગ્યાએ જોતા હોય, ગ્રાહક તરીકે જે ઈંટો બનાવવાની જે ભઠ્ઠી હોય એ ગ્રાહક લોકોને જેને જરૂરિયાત હોય, બિલ્ડર જે છે અથવા તો જે ઈંટોનું વેચાણ કરતા હોય એ ઓર્ડર આપે કે અમારે આટલા 1000 ઈંટો જોઈએ છે, એટલું ઉત્પાદન કરી દેજો, આ ભાવ આપશું, એટલે કે ધંધાકીય એકમ બંને વચ્ચેની સમયગાળો છે ભાવતાલનો, બરાબર પદ્ધતિમાં ભાવતાલના સમયગાળામાં ઘટાડો થાય, બંને વચ્ચે સમજૂતી થઈ એ પ્રમાણે તે ઉત્પાદન કરીને આપી દે છે। આ પ્રક્રિયામાં ગ્રાહક જે છે એ ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતી જે રકમ છે એ નક્કી કરવામાં આવેલી હોય છે। ઈ કોમર્સની આ ઉપરાંતની પણ કેટલીક અન્ય વ્યવસ્થાઓ પણ છે, ઈ કોમર્સની અંદર તમે ધંધાથી ધંધો ઓનલાઈન જે કંઈ એ રીતે વ્યવસ્થા થાય છે તેમાં ઘણી બધી વ્યવસ્થા છે, અને આ વ્યવસ્થાની અંદર આપણે સરકાર છે એક સરકારની એક સ્વાયત્ત એટલે કે સ્વતંત્ર સંસ્થા તરીકે જો આપણે માની લેવામાં આવે, સ્વતંત્ર સંસ્થા છે એવું જો માની લેવામાં આવે તો બીજી 4 વ્યવસ્થાઓ ઉદ્ભવે છે, 3 વ્યવસ્થાઓ જે છે એ બીજી ઉદ્ભવે છે। એક સરકારથી વ્યવસાય, સરકાર વ્યવસાય કરનારો સાથે, બીજું સરકારથી નાગરિક અને ત્રીજું છે સરકારથી સરકાર, આવી 3 વ્યવસ્થાઓ ઉદ્ભવે છે। ચાલો મિત્રો, આજે આપણે એક નવા જ ટોપિકની શરૂઆત કરીએ અને એ ટોપિક આપણી પાસે છે કે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો જણાવો। પ્રશ્ન આપણને પૂછાય મહત્વનો છે કે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો, ઈ કોમર્સ છે એને આપણે સફળ બનાવવું છે
બરાબર કોઈને સફળ બનાવવા માટે જરૂરી કયા કયા સાધનોની જરૂરિયાત પડે એના માટે જરૂરી સાધનો કયા કયા છે તેનું આપણે આ વિભાગની અંદર કે અહીંયા વિચારણા કરવાની છે સામાન્ય રીતે આપણે કોઈ ધંધો શરૂ કરવો હોય કોઈ દુકાન ચલાવવી છે બરાબર એક દુકાનની અંદર કોઈ વસ્તુનું વેચાણ કરવું છે તો આપણે જાણીએ છીએ આના માટે આપણે સૌપ્રથમ તો પ્રાથમિક તબક્કે કેની જરૂર પડે ધંધો શરૂ કરવો છે તો પ્રાથમિક તબક્કે કેની જરૂર પડે તો કે મૂડીની જરૂર પડે બરાબર તો એક તો મૂડીની બરાબર કોઈ પણ ધંધા માટે ધંધો શરૂ કરવા માટે એક તો મૂડી અનિવાર્ય છે બીજી શેની જરૂર પડે તો કે માનવ સંસાધન માણસોની જરૂર પડે કારણ કે આપણે દુકાનમાં કામે રાખવા માટે અથવા તો આપણે હોય કે ગમે તે ઘરના સભ્યો એટલે કે માનવ સંસાધન જરૂરી પડે શું પડે માનવ સંસાધન માનવ સંસાધનની પહેલા તો મૂડીની જરૂરિયાત પડે માનવ સંસાધનની જરૂર પડે હવે ત્રીજી જરૂરિયાત જે છે એ ત્રીજી જરૂરિયાતની અંદર આપણે જોવા જઈએ તો તેની અંદર આપણે યંત્રોની જરૂર પડે છે કેની જરૂર પડે છે યંત્રો હવે આ કોઈ પણ ધંધો શરૂ કરવા માટે આ તો જરૂર પડે જ છે ત્રણ બાબતો મૂડીની માનવ સંસાધન અને યંત્રોની જરૂરિયાત આપણે ઉત્પાદન જેવા કાર્ય કરતા હોય પરંતુ ઈ કોમર્સની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનિક કોમર્સ તો એની અંદર મૂડીની તો જરૂર પડે છે માણસોની જરૂર પડે છે અને સાધનોની પણ જરૂરિયાત રહે છે એ જરૂરિયાત છે એ ઉપરાંત બીજી પણ જરૂરિયાતો છે ઉપરયુક્ત જણાવ્યા પ્રમાણે તો જરૂરિયાતો પડે જ છે માનવ સાથે વધારેની જે જરૂરિયાત છે તેમાં એક જરૂરિયાત આપણે એડ કરી દઈએ તો કે ઈ કોમર્સની અંદર આની સાથે સાથે વેબસાઇટની જરૂર પડે કેની જરૂર પડે આમાં ઈ કોમર્સ દ્વારા તમે સામાન્ય ધંધો કોઈ પણ પ્રકારનો ધંધો કરો છો ત્યારે આ ત્રણ વસ્તુની જરૂર પડે છે એમાં વેબસાઇટની જરૂર નથી પડતી પણ ઈ કોમર્સનો જો સફળ તમારે અમલીકરણ કરવું હોય ઈ કોમર્સને જો સફળ તમારે બનાવવું હોય તો એના માટે વેબસાઇટ છે એ અનિવાર્ય બને છે એટલે કે વેબસાઇટની જરૂર પડે છે બરાબર સફળ બનાવવા માટેનું પહેલું સાધન હવે વેબસાઇટને શું કરવી પડે આપણે તો કે વેબસાઇટ છે એને આપણે વિકસાવવી પડે બરાબર વેબસાઇટ બનાવવી પડે વેબસાઇટ છે એ વિકસાવવી પડે છે વેબસાઇટ બનાવવી પડે વિકસાવવી પડે છે હવે તેનું સંચાલન કરવું પડે વેબસાઇટ ખાલી વિકસાવી બનાવી દીધી પછી એમાંથી કાર્ય પૂર્ણ નથી થતું એનું શું કરવું પડે સંચાલન કરવું પડે ત્રીજી બાબત કે આને જાળવણી કરવી પડે અને સંવર્ધિત કરવી પડે છે બરાબર જાળવણી કરવી પડે અને સંવર્ધિત કરવી પડે છે આ વેબસાઇટ માટેના અનિવાર્ય બાબતો કે અનિવાર્ય જે તબક્કાઓ છે એ તબક્કાઓ આપણે કહી શકીએ કે પહેલા તો વેબસાઇટ બનાવવી પડે વિકસાવવી પડે પછી એ વેબસાઇટનું સંચાલન તમારે કરવું પડે પછી એને જાળવણી કરવી પડે જાળવણીની અંદર તો અત્યારે આપણે ખાસ જાણીએ છીએ કે વેબસાઇટ હેકરો છે તમારી આખી આખી વેબસાઇટ હેક કરી છે બરાબર તો એને જાળવણી કરવાનું કાર્ય કરવાનું પડે સંવર્ધિત કરવી પડે છે એમના એક વાર બનાવી દીધી એમાં કોઈ ફેરફાર ન કરો તો એમાં ચાલતું નથી એટલે કે એની અંદર આપણે સંવર્ધિત કરવી પડે છે સંવર્ધિત કરવા માટે એને ખાસ સુધારા વધારા કરવા પડે છે નવું નવું એની અંદર તમારે એની સાઇટની અંદર જે આપેલું છે એના પેજની અંદર એના લુકની અંદર ફેરફાર કરવો પડે છે એટલે ખાસ સંવર્ધિત વેબસાઇટ કરવી પડે છે એટલે આ ચાર બાબતો છે એ વેબસાઇટની અંદર અવારનવાર કરવી પડે છે એટલે પહેલી વસ્તુ તો કે વિકસાવવી પડે એટલે કે બનાવવી પડે એનું આયોજન કરવું પડે પછી સંચાલન કરવું પડે એના ઉપર સંચાલન કરવું પડે જે તમારી વસ્તુ જે કંઈ વેચાણ કરવાનું છે એની અંદર તમારે મૂકવું પડે બરાબર એટલે કે સંચાલન કરવું પડે નવી નવી કઈ કઈ વસ્તુઓ તમે તમારી વેબસાઇટ ઉપર વેચો છો બરાબર એના ભાવતાલ શું છે એનું લુક કેવું છે એવું એને દરેક બાબતનું એનું સંચાલન કરવું પડે છે ત્યારબાદ જાળવણી કરવી પડે વેબસાઇટની જાળવણી કરવી પડે છે કે એની અંદર કોઈ વાયરસ ઘૂસી જાય કોઈ કરપ્ટ કરી લે કોઈ વેબસાઇટ છે એમાં
અમુક ડેટા ચોરાવી લે અથવા તો ખોટા ડેટા ઉમેરી દે, આવું કઈ ન થાય એના માટે આપણે હેકરોથી સાવધાન રહેવું પડે છે, એટલે કે જાળવણી કરવી પડે છે અને સમર્થિત કરવી પડે છે, એટલે કે સમયે સમયે તેમાં જરૂરી સુધારા વધારા કરતા રહેવું પડે છે. હવે આપણને પ્રશ્ન થાય કે વેબસાઇટ એટલે શું? તમે બધા જાણો છો વેબસાઇટ વિશે, તમે બધા જાણો છો વેબસાઇટ એટલે તમે મોબાઈલનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ પણ કરો છો. વેબસાઇટ એટલે વેબ, વેબસાઇટની અંદર વેબ છે અને એને આપણે WWW તરીકે એટલે કે વર્લ્ડ વાઇડ વેબ આપણે ઓળખીએ છીએ. બે શબ્દો છે આપણે અગાઉ પણ કીધું, વેબ અને સાઇટ. વેબ અને સાઇટ આવા બે શબ્દોની અંદર આપણે એનો ઉપયોગ કરીએ તો પેલું છે વેબ. વેબ એટલે તો કે WWW જેને ફૂલ ફોર્મ થાય વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ સાઇટ એટલે સ્થળ, આવો એનો મીનિંગ થાય છે. સાદી ભાષામાં આપણે કહીએ તો વેબસાઇટ એટલે વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું, બરાબર. અહીંયા વર્લ્ડ વાઇડ વેબ જે છે એના પરનું પેઢીનું સરનામું. હવે વેબસાઇટ માટેની આપણે જે ચર્ચા કરી એ વેબસાઇટની અંદર આ વિગતો આવી અને વેબ એટલે WWW વર્લ્ડ વાઇડ વેબ અને સાઇટ એટલે સ્થળ, એટલે કે વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું સીધી અને સરળ ભાષાની અંદર કહી શકાય. અલબત્ત આપણને એમ થાય કે સરનામું છે તો આ સરનામું કઈ એવું ભૌગોલિક સરનામું નથી. આ સરનામું ખરું, બરાબર, પેઢીનું સરનામું, પણ ભૌગોલિક સરનામું નથી, એટલું યાદ રાખો. આપણે વર્લ્ડ વાઇડ વેબ પરનું પેઢીનું સરનામું એ વાત સાચી, પરંતુ આ ભૌગોલિક સરનામું નથી. દાખલા તરીકે આપણે સુરેન્દ્રનગરની અંદર વાત કરીએ તો મહાત્મા ગાંધી હોસ્પિટલની સામે બસ સ્ટેન્ડ, હવે બસ સ્ટેન્ડ એ ભૌગોલિક સરનામું થયું, બરાબર. ટાવર પાસે, તો એ ટાવર પાસે શું થયું? ભૌગોલિક સરનામું થયું, પરંતુ આ એવું કોઈ ભૌગોલિક સરનામું છે નહીં. તો આ એક વેબસાઇટ છે અને એમાં કોઈ એવું ભૌગોલિક સરનામું આવતું નથી. પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી સાધન સામગ્રી જે છે કે સેવા જે પૂરી પાડવામાં આવતી જે સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ એક સંકલિત સ્વરૂપ છે. આ ઓનલાઈન છે, કેવું છે? ઓનલાઈન સંકલિત સ્વરૂપ છે, એટલે ભૌગોલિક સ્વરૂપ છે નહીં. તમને કોઈ જગ્યાએ જોવા ન મળે કે ચાલો કે આ વર્લ્ડ વાઇડ વેબ પર આ પેઢીનું આપણને સરનામું આપેલું છે કે આ એમેઝોન ફ્લિપકાર્ટ એમાંથી આપણે વસ્તુ ખરીદીએ છીએ તો પેઢીનું સરનામું છે, આ વસ્તુ વેચે છે આપણે લાયા, પછી એનું તમને ભૌગોલિક સરનામું ન જોવા મળે કે ચાલો કે આ વેબસાઇટ ઉપરથી આપણે વસ્તુ ખરીદીએ એનું ભૌગોલિક સરનામું ક્યાં છે શું છે એ તમે જોવા જાઓ તો એ તમને ભૌગોલિક રીતે મળતું નથી. એટલે કે આ ભૌગોલિક સરનામું નથી, પરંતુ એક ઓનલાઈન સંકલિત એક સ્વરૂપ છે જેથી આ પેઢી ધંધો કરે છે. તો મિત્રો પેલો આપણે જરૂરિયાત હતી ઈ કોમર્સને સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો, એ સાધનોની અંદર પેલું જ સાધન આપણે હતું વેબસાઇટ વિકસાવવા, વેબસાઇટ, બરાબર. એટલે કે વેબસાઇટને સાથે શું શું જરૂરી છે તો કે વિકસાવવી પડે છે, વેબસાઇટને સંકલિત સંચાલન કરવું પડે છે, જાળવણી કરવી પડે છે, સંવર્ધિત કરવી પડે છે અને વેબસાઇટનું અહીંયા આપણે એનો અર્થ જોયો. હવે આપણે બીજું જોઈએ તો બીજું છે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર. ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર, ઇન્ટરનેટનું જોડાણ ધરાવતું હોય એવું કોમ્પ્યુટર. હવે આના વગર તો થવાનું જ નથી,
આપણે બીજા નંબરની વાત કરીએ પહેલું આપણી પાસે હતું વેબસાઇટ સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનોમાં વેબસાઇટ બીજું છે ઇન્ટરનેટનું જોડાણ ધરાવતું કમ્પ્યુટર હવે બધું તમારી પાસે છે તમે વેબસાઇટ બનાવી નાખી બધું બની નાખ્યું પણ જ્યારે ખરીદી કરવી છે તો તમારે ખરીદી કરવા માટે તમારે ઇન્ટરનેટના જોડાણ વાળું કમ્પ્યુટર જ ન હોય શું કરવું બરાબર ઇન્ટરનેટના જોડાણ વાળું કમ્પ્યુટર જો તમારી પાસે નહીં હોય તો ક્યાંથી તમે ખરીદી કરવાના આપણે બધા જાણો છો તમારી પાસે ઘણા બધા અત્યારે મોસ્ટ ઓફ લોકો મોબાઈલ યુઝર છે મોબાઈલનો ખૂબ જ મોટા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ કરો છો હવે થોડી વાર પણ તમે ફ્રી થાવ એટલે મોબાઈલને નીચે મૂકતા નથી હવે એવું બને કે ઇન્ટરનેટ જ ન હોય તો ઇન્ટરનેટ રદ કરી દેવામાં આવે ને તમારી પાસે સરસ મજાનો મોબાઈલ છે તો હું એવું માનું છું કે 50% લોકો મોબાઈલને સાઈડમાં મૂકી દે 50% લોકો કારણ કે હવે આ ઇન્ટરનેટની અંદર જ રચ્યા પચ્યા રહેતા હોય છે હવે ઇન્ટરનેટ હોય જ નહીં તો મોબાઈલનો યુઝ મૂકી દો ઓછો કરી નાખો આવું બને તો આમાં પણ એવું છે કે તમે જો ઈ કોમર્સ દ્વારા ખરીદ વેચાણ કરવા માંગો છો અને સફળ કરવા માંગો છો તમારી પાસે વેબસાઇટ હોય કે તમે જે કે વેબસાઇટ છે ખરીદી કરવી હોય તો વેબસાઇટમાં જવું પડે અને વેબસાઇટ ખોલવા માટે પણ ઇન્ટરનેટ જોડાણ વાળું કોમ્પ્યુટર કે મોબાઈલ જે કઈ છે એ જરૂર પડે ઇન્ટરનેટ ન હોય તો તમે વેબસાઇટ જ નથી ખોલી શકવાના બરાબર એટલે એના માટે ઇન્ટરનેટ ધરાવતું કોમ્પ્યુટર હોવું જરૂરી છે ગ્રાહકોને ખરીદી કરવી હોય વેચાણ કરવી હોય કે અન્ય કોઈ ધંધાકીય પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓની અંદર જોડાવા માટે આપણે કોમ્પ્યુટરનું નેટવર્ક ખૂબ જ અનિવાર્ય છે તો આપણે બીજી વાત કરી કે પહેલું વેબસાઇટ બીજું ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કોમ્પ્યુટર અને હવે છે ત્રીજા નંબરની વાત સાધનોની અંદર તે છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ક્રેડિટ આપણે અગાઉ પણ આ જોયું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વિશે ચર્ચા કરી હતી ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ હવે ક્રેડિટ કાર્ડ શું છે ડેબિટ કાર્ડ શું છે એની ચર્ચા કરી હતી ફરી વખત આપણે જોઈએ કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા તમારી પાસે વેબસાઇટ છે બધું છે અને તમે વ્યવહારો પણ કરી શકો તેમ છો બધી વ્યવસ્થા તમારી પાસે છે પરંતુ આ વ્યવહારની અંદર વેપારી છે બરાબર ઈ કોમર્સમાં ખરીદ અને વેચાણ માટે વેપારીઓ અને ખરીદનાર બરાબર એકબીજાથી કેવા હોય છે અપરિચિત હોય છે ગ્રાહકની વાત કરીએ અને વેપારી ગ્રાહક હોય અને વેપારી આ બંને એકબીજાથી કેવા છે અપરિચિત છે એકબીજાથી અપરિચિત છે એકબીજાને ઓળખતા નથી એકબીજાથી કેવા છે અપરિચિત છે પરિચિત હોતા નથી બરાબર એકબીજાથી પરિચિત હોતા નથી એટલે કે અપરિચિત છે હવે તમે જાણો કે આપણે જેને ઓળખતા નથી અને જેને ઓળખતા નથી એવી વ્યક્તિ એમ કે ચાલો તમે મને આટલી તમારી દુકાને વસ્તુ આપી દો હું પછી પૈસા આપી દઈશ તો આપણને તરત જ મનની અંદર સંકોચ થાય સંકોચ થાય હવે ઓનલાઈનમાં તો એકબીજાના ચહેરા પણ એકબીજાને જોતા નથી કોણ શું છે એ પણ ખબર નથી એટલે એકબીજાથી કેવા હોય છે અપરિચિત હોય છે એકબીજાને જાણતા નથી તેથી આ બંને વચ્ચે નાણાકીય લેવડ દેવડના પ્રશ્નો થાય કારણ કે ગ્રાહક અને વેપારી એકબીજાને ઓળખતા ન હોય તો એટલે એમ થાય ગુવાને ઓળખતો નથી ને વસ્તુ ક્યાં મોકલી દો બરાબર પૈસા કદાચ નહીં આપે તો અને કદાચ ગ્રાહક છે એને એમ થાય કે એડવાન્સ પૈસા આપી દો મને વસ્તુ નહીં મોકલે તો હું એને ઓળખતો નથી તો આવા પ્રશ્નો નાણાકીય પ્રશ્નોની લેવડ દેવડ જે કરવાની છે એના પ્રશ્નો ઉપર થાય છે ખરીદ કરનાર ખરીદીના નાણા આપતા પહેલા જોખમ અનુભવે છે જ્યારે વેચનાર છે એ માલ મોકલતા જોખમ અનુભવે છે આ સમસ્યાના નિવારણ માટે એટલે સમસ્યા ન થાય એના માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે એ આ સમસ્યાને દૂર કરી દે છે
બરાબર આ કાર્ડ દ્વારા ચૂકવણી છે એ રીતે કરવામાં આવે છે કે તમે જે વસ્તુનો આદેશ આપેલો છે એ 7 દિવસ સુધી ચૂકવણી અટકાવી શકાય છે 7 દિવસ સુધી કેટલા દિવસ 7 દિવસ સુધી આપણે ચૂકવણી અટકાવી શકાય છે આમ આ કાર્ડ પર આપણે ઈ-કોમર્સ નું એક અગત્યનું સાધન ગણાવી શકાય આપણે વસ્તુ ખરીદી નાણા મોકલી દીધા વસ્તુ આપણને મળી નથી બરાબર તમે જે વસ્તુ ખરીદી માટેનો ઓર્ડર આપી દીધો નાણા ચૂકવી દીધા અને ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ નું આપણે અગાઉ સમજાવ્યું તો ફરી વખત તમને કહી દઉં ક્રેડિટ કાર્ડ એટલે બેંક દ્વારા તમને શાખ પર આપવામાં આવતું કાર્ડ છે અને આ કાર્ડ ની અંદર તમારા ખાતામાં પૈસા છે કે એની સાથે કઈ નિસ્બત છે નહીં અને બેંક તમને કાર્ડ આપે છે તમારી શાખ પર દાખલા તરીકે આપણને 50,000 નું ક્રેડિટ કાર્ડ આપ્યું હોય તો 50,000 ના ક્રેડિટ કાર્ડ ની આપણે 50,000 ની મર્યાદા ની અંદર એ કાર્ડ દ્વારા ખરીદી કરી શકીએ છીએ બરાબર આપણે કે 50,000 માંથી કાર્ડ મળ્યો એમાં 20,000 ની ખરીદી કરવી હોય તો 20,000 ની ખરીદી કરી શકો છો અને એનો સમય આવે નક્કી કરેલી તારીખે એ તમને એની જે કંઈ ખરીદી કરી છે એનું બિલ મોકલી આપે છે અને નક્કી કરેલા સમય સુધીમાં તમારે એ રકમ બેંકમાં ભરવાની હોય છે એટલે ક્રેડિટ કાર્ડ એવી વસ્તુ કે છે કે અત્યારે તમારા ખાતાની અંદર રકમ ન હોય તેમ છતાં બેંક દ્વારા જે રકમનું તમને શાખ મંજૂર કરવામાં આવેલી છે શાખ મંજૂર કરવામાં એટલી રકમ તમે વાપરી શકો છો ખરીદી કરી શકો ક્રેડિટ કાર્ડ એવું છે ડેબિટ કાર્ડ ની અંદર એવું છે કે તમે તમારા ખાતામાં જેટલા નાણા હોય એટલા નાણા તમે વાપરી શકો છો તો આ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા આપણે જે નાણાંની ચૂકવણીનો પ્રશ્ન હતો એ નાણાંની ચૂકવણીનો પ્રશ્ન દૂર કરી શકાય છે અને ઘણી વખત આપણે નાણાં ચૂકવી દીધા પછી જો આપણે પૈસા આપણે વસ્તુ ન મળે તો એ નાણાં આપણે પરત મેળવી શકીએ છીએ ઓર્ડર રદ કરી શકીએ છીએ દાખલા તરીકે આપણે એમેઝોન હોય ફ્લિપકાર્ટ છે એમાં વસ્તુ ખરીદી દીધી અને આપણા પૈસા કપાઈ ગયા હવે કે આપણને વસ્તુ ન મળી વસ્તુ રિટર્ન થઈ ગઈ અથવા તો વસ્તુ આપણને પૈસા ચૂકવી દીધા પછી ગમતી નથી તો આપણે એનો ઓર્ડર છે એ નાણા ચૂકવણીનો કેન્સલ કરી શકીએ છીએ અને નક્કી કરેલા 2 કે 3 દિવસની અંદર તમને એ નાણા પાછા તમારા ખાતામાંથી જે કાર્ડની અંદરથી તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જેમાંથી કપાયા એમાં પાછા જમા થઈ જાય છે તો આજે નાણાંની સમસ્યા હતી એ હલ થાય છે તો આજે આપણે એક મહત્વનો પ્રશ્ન છે માહિતી સંચાર અને ઈ-કોમર્સ ની અંદર કે ઈ-કોમર્સ ને સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો કયા છે જણાવો તો કે વેબસાઇટ ઇન્ટરનેટ ના જોડાણ વાળું કમ્પ્યુટર અને ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ આ પ્રશ્ન વિશે તમને પૂરતો ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું હવે આપણે આગળનો ટોપિક લઈએ ઓનલાઈન વ્યવહાર ઓનલાઈન વ્યવહાર હવે ઓનલાઈન વ્યવહારો માટેના તબક્કા આપણે જોઈએ એમાં પહેલું આપણી પાસે છે પૂર્વ ખરીદી વેચાણ તબક્કો પૂર્વ ખરીદી અને વેચાણ તબક્કો વેચાણ તબક્કો પૂર્વ એટલે પહેલા આપણે ખરીદી કરીએ છીએ તે પહેલાનો તબક્કો અને વેચાણ માટેની પ્રક્રિયા સામાન્ય રીતે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય ત્યારે તેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય આ પૂર્વ ખરીદી એટલે આપણે જાહેરાતો જોઈએ કોઈ પણ વેબસાઇટ છે જેમાંથી આપણે ખરીદી કરવાની છે એમેઝોન ફ્લિપકાર્ટ આવી ઘણી બધી વેબસાઇટો છે એમાં આપણે શું કરશું જાહેરાતો જોઈએ કે આ વસ્તુના કેટલા ભાવ છે કેવી વસ્તુ છે એટલે કે જાહેરાતો અને માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે એની અંદર શું હોય જાહેરાતો
અને માહિતી પ્રાપ્ત કરવાનો હોય છે જાહેરો તો મેળવ્યો અને માહિતી પ્રાપ્ત કરવાનો પ્રથમ તબક્કો જે છે એમાં ખરીદી પૂર્વેનો અને વેચાણ તબક્કો આની અંદર તમે વેબસાઈટમાં જશો વેબસાઈટમાં જોઈને તમે એ વસ્તુની જાહેરાતો જોશો અને માહિતી પ્રાપ્ત કરશો બીજું છે ખરીદ વેચાણની શરતો આ તબક્કો છે તમે વેબસાઈટ ખોલી નાખી વેબસાઈટ ખોલશો તેમની અંદર જાહેરાત જોઈ એની માહિતી જોશો કેવી કિંમત છે શું છે આ તમે માહિતી ખાલી મેળવી એની અંદર શું જાહેરાતો અને માહિતી મેળવી જાહેરાતો અને માહિતી મેળવી બીજો તબક્કો શરૂ થશે બીજા તબક્કામાં ખરીદી અને વેચાણની શરતો ખરીદ અને વેચાણની શરતો હવે ખરીદ અને વેચાણ માટે આપણે વાત કરીએ તો ખરીદ અને વેચાણની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ તો જુદી જુદી શરતો હોય તો આ શરતોની અંદર ખરીદ વેચાણની જે શરતો છે એ ખરીદ વેચાણની શરતની અંદર ભાવ નિર્ધારણ કિંમત હોય કિંમત આપણને પૂછાય છે અને એની અલગ અલગ શરતો હોય કે તમે વેચાણ કરશો આ વસ્તુ ખરીદશો અથવા તો વેચવામાં બાદ આ વસ્તુના આટલી તમને વોરંટી ગેરંટી કે જે કઈ બાબતો છે એની કિંમત આ પ્રકારે રહેશે આ રીતે નાણાં ચૂકવશો તો આટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે કેશ ઓન ડિલિવરી કે આ જે કઈ બાબતો છે એ તમને એની ભાવ નિર્ધારણ હોય એની અંદર શું કહેવું છે ભાવ નિર્ધારણ કહેવાનું હોય છે અને તેની સાથે સાથે જરૂરી જે શરતો છે એ શરતોનો સમાવેશ થાય પ્રશ્ન પૂર્વ ખરીદી અને વેચાણ તબક્કામાં કોનો કોની કોની સમાવેશ થાય તો કે જાહેરાતો અને માહિતી મેળવવાનો સમાવેશ થાય બીજું ખરીદી અને વેચાણની શરતો છે એની અંદર તો કે ભાવ નિર્ધારણની અંદર થયેલો હોય અને એની જરૂરી શરતો છે એ શરતો તેની અંદર દર્શાવેલી હોય છે હવે આપણે ત્રીજા નંબરની મુદ્દાની વાત કરીએ તો મુદ્દા નંબર 3 ઓનલાઈન વ્યવહારોની અંદર ત્રીજા નંબરનો મુદ્દો છે માલ નાણાંની ચૂકવણી માલ અને નાણાંની ચૂકવણી માલ છે તમે જે છે એકબીજાને આપવામાં આવે છે એની ચૂકવણી થાય છે પહેલા અને બીજા તબક્કાના આધારે બે તબક્કો છે એ બે તબક્કાના આધારે બીજા તબક્કામાં માહિતી પ્રવાહો સંકળાયેલા હોય છે પહેલો અને બે બીજો તબક્કો લો આ બંને તબક્કાની અંદર શું હોય છે તો કે માહિતી છે એ માહિતીનો પ્રવાહ સંકળાયેલો હોય છે પહેલા તબક્કાની અંદર બીજા તબક્કાની અંદર માહિતીનો પ્રવાહ સંકળાયેલો છે જ્યારે આપણે ત્રીજા નંબરના તબક્કાની વાત કરી છે માલ નાણાંની ચૂકવણી આ તબક્કામાં વસ્તુ અને જે નાણાં છે એ નાણાંની આપલેનો સમાવેશ થાય છે વસ્તુ અને નાણાંની આપલેનો સમાવેશ વસ્તુ અને નાણાંની આપલેનો સમાવેશ છે એ આ ત્રીજા તબક્કામાં થાય વસ્તુ તમને મળે તમે નાણાં ચૂકવો એ આ ત્રીજા તબક્કાની અંદર થાય છે આના માટે ઇન્ટરનેટનું જે માધ્યમ છે એ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહારો કરવામાં આવે છે તમે નાણાં પણ ઓનલાઈન ચૂકવો અને તમને વસ્તુ પણ એ રીતે મોકલવામાં આવે છે આ પ્રક્રિયા જે છે એ ઝડપી અને ઓછા ખર્ચે થાય છે આ રીતે ઓનલાઈન જે પ્રક્રિયા થાય છે ખૂબ જ ઝડપી હોય છે અને ખર્ચ પણ ઓછો લાગે છે આ સમગ્ર પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયાના ગ્રાહકના દ્રષ્ટિકોણથી વર્ણવવામાં આવેલી છે જે કઈ પ્રક્રિયા આપણે લખી આ પ્રક્રિયા કોના ગ્રાહકના દ્રષ્ટિકોણથી ગ્રાહક માટે જે કઈ પ્રક્રિયા થતી હોય એ ગ્રાહકની દ્રષ્ટિથી આ વર્ણવેલી છે હવે આપણે ગ્રાહકની દ્રષ્ટિકોણથી આપણે ખરીદી કરવી છે એવું સમજો તો ખરીદી કરવા માટે આપણી પાસે ક્યાલું આવે છે કે નોંધણી કરવી પડે નોંધણી ખરીદી કરવા માટે નોંધણી અનિવાર્ય છે ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરવા માટે એની કેટલીક શરતો છે અને ખરીદી કરતી વખતે તેના માટે ગ્રાહકે નોંધણીનું એક ફોર્મ ભરવું પડે છે એમાં સાઇન અપ થવા માટે નોંધણીનું ફોર્મ ભરવું પડે છે અને નોંધણી કરાવવી પડે છે એટલે કે વેચનારની જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર ઓનલાઈન ખાતું ખોલાવવું પડે છે શું કરવું પડે છે ઓનલાઈન ખાતું ખોલાવવું પડે છે અને ઓનલાઈન વ્યવહારમાં રજીસ્ટ્રેશન એટલે કે સાઇન અપ થવું પડે છે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે
साइन ऑफ तमारे थो पड़े छे। हवे आना माटे तमारे ई फॉर्म मतलब के इलेक्ट्रिक फॉर्म जे छे ए फॉर्म मा खातु खोलवनार होय जे खातु खोलवा मांगे छे एने एनु शुं करवानु नाम छे सरनामुं छे मोबाइल नंबर छे वगैरह जेवी जे विगतो छे ए विगतो आपवी पड़े छे। तमे साइन अप थाओ छो तो साइन अप थवा माटे रजिस्ट्रेशन करवू पड़े छे जे कंपनी नी के जे आ वेचाण करती जे पेढ़ी छे ए पेढ़ी नी जे वेबसाइट छे एनी अंदर तमारे रजिस्ट्रेशन करवू पड़े छे। एना माटे तमारे एक ई फॉर्म भरवू पड़े छे अने आ ई फॉर्म जे भरो छो एनी अंदर तमारे आनी विगतो भरवी पड़े छे। ई फॉर्म એટલે કે અહીંયા ઈ ફોર્મ ની અંદર ઈ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ફોર્મ એની અંદર આ વિગતો દર્શાવવામાં આવે છે। હવે આ અંગેના જે વ્યવહારો છે એ વ્યવહારો કરવા માટે પાસવર્ડ આપવામાં આવે છે। તમે આ રજિસ્ટ્રેશન કરાવશો એટલે તમને શું મળે છે પાસવર્ડ પાસવર્ડ આપવામાં આવે છે। હવે આ પાસવર્ડ જે આપણી પાસે છે એ પાસવર્ડથી આપણે આપણું ખાતું સુરક્ષિત કરી શકીએ છીએ। આથી જે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિઓ પ્રવેશ કરી શકતા નથી પાસવર્ડને કારણે અન્ય વ્યક્તિઓ પ્રવેશ ન કરી શકે। તમે આખું વિગત હોય એનું ઈ ફોર્મ ભરો એમાં તમે નામ સરનામું મોબાઈલ નંબર બધું નાખી દો પછી તમે પાસવર્ડ જનરેટ કરો। પાસવર્ડ જનરેટ કરવાથી ફાયદો શું થાય તો કે તમે જે ખાતું ખોલાયું છે એ ખાતા દ્વારા તમારી જે કંઈ આ સાઇન અપ થવાનું છે એમાં કોઈ બીજા સાઇન ઇન ન થઈ જાય અને તમારી જગ્યાએ ઓર્ડર ન આપી દે કે હેક ન કરી જાય એના માટે પાસવર્ડ આપવામાં આવે છે। હવે આથી જે તે ખાતામાં કોઈ વ્યક્તિ કે અન્ય વ્યક્તિઓ છે એ લોગ ઇન થઈ શકતું નથી તો અહીંયા નોંધણી કરાવી। બીજી બાબત આપણી પાસે આવે છે ઓર્ડર આપવો। ઓર્ડર આપવો હવે ઓર્ડર આપવા માટે તમે સાઇન ઇન થશો ખાતું ખોલાયા પછી સાઇન ઇન થશો એટલે કે ખરીદી વખતે વિવિધ વસ્તુઓની પસંદગી કરવા માટે શોપિંગ કાર્ટમાં તમે મૂકી શકાય છે। મેં આ એક પ્રશ્ન આવ્યો તમે ઓર્ડર મૂકો આપણે કોઈ પણ જગ્યાએ મોલમાં કે અન્ય જગ્યાએ વસ્તુ ખરીદવા જઈએ તો કે એક વસ્તુ લાયા પછી કાઉન્ટરે જઈ અને હું બિલ બનાવી એ વસ્તુ લઈ લીધી બીજી વસ્તુ લાયા કાઉન્ટરે જઈ બિલ બનાવી દીધું આવું નથી કરતા। એના માટે આપણે ખરીદી માટેની જે બેગ છે એ લઈ જઈએ છીએ અને એની અંદર બધી જે જે વસ્તુ જોઈએ એ મૂકી અને એક સાથે બિલ બનાવીએ છીએ તો એવી જ રીતે અહીંયા ખરીદી માટે પણ એક એવી તમને સુવિધા આપવામાં આવેલી છે કે જેની અંદર તમે જે જે વસ્તુ પસંદ થાય એના ઉપર ક્લિક કરી સિલેક્ટ કરો એટલે એની અંદર એક આવી જાય બીજી વસ્તુ પસંદ કરો એટલે એની અંદર બે થઈ જાય એમ વસ્તુ તમારી ભેગી થતી જાય છે કે ઓનલાઈન તમે જ્યારે ખરીદી કરો છો તો। હવે અહીંયા શોપિંગ કાર્ટ માં મૂકવામાં આવે હવે આ પ્રશ્ન થાય કે શોપિંગ કાર્ટ એટલે શું શોપિંગ કાર્ટ એટલે શું તો કે શોપિંગ કાર્ટ એટલે કે આપણે જે પસંદ કરી છે શોપિંગ કાર્ટ ની અંદર ઓનલાઈન ખરીદી વખતે ખરીદનાર દ્વારા પસંદ કરેલ વસ્તુની યાદી ઓનલાઈન ખરીદી કરતી વખતે ઓનલાઈન ખરીદી કરતી વખતે પસંદ કરવામાં આવે છે ખરીદનાર વ્યક્તિ છે એ ખરીદનાર વ્યક્તિ દ્વારા પસંદ કરવામાં આવેલી વસ્તુની યાદી ખરીદી કરતી વખતે પસંદ કરવામાં આવેલ વસ્તુઓની યાદી બરાબર। અહીંયા આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ ત્યારે જે વસ્તુ આપણે પસંદ કરી છે એ પસંદ કરેલી જે વસ્તુની યાદી એને શોપિંગ કાર્ટ કહેવાય એની અંદર તમે જે જે વસ્તુ પસંદ કરી છે તે દર્શાવવામાં આવે છે। હવે આ શોપિંગ કાર્ટમાં ખરીદી ની યાદી તૈયાર કર્યા પછી આપણે આગળના વિકલ્પની અંદર જવું પડે છે અને આગળના વિકલ્પમાં આપણે નાણાંની ચૂકવણી કરવાની રહે છે। આગળનો વિકલ્પ આપણી પાસે છે નાણાંની ચૂકવણી। પહેલું નોંધણી રજિસ્ટ્રેશન તમે કરાવ્યું ઓર્ડર આપી દીધો
પણ હવે નાણા ચૂકવણી છે તો નાણા ચૂકવણી માટે આપણને જુદી જુદી જે પદ્ધતિઓ છે એ આપણે નાણા ચૂકવી શકીએ છીએ દાખલા તરીકે કેશ ઓન ડિલિવરી કેશ ઓન ડિલિવરી ની અંદર જેને આપણે ટૂંકમાં કહીએ છીએ કોડ બીજી રીતે આપણે તો કે ચેક દ્વારા ત્રીજી વાત કરીએ તો કે નેટ બેન્કિંગ દ્વારા અગર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે ડિજિટલ કેશ આવા બધા દ્વારા નાણા આપણે ચૂકવી શકીએ છીએ કે અત્યારે વર્તમાનમાં આનો ઉપયોગ ઓછો થાય છે તો હવે કેશ ઓન ડિલિવરી કેશ ઓન ડિલિવરી એટલે કે તમને જ્યારે જે વસ્તુ મળે છે ત્યારે તમે તેના નાણા ચૂકવો છે તો અલગ અલગ પદ્ધતિથી જે નાણા છે એ નાણા ચૂકવવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણો બીજો પ્રશ્ન આજે જોયો એમાં ઓનલાઈન વ્યવહારો ઓનલાઈન વ્યવહારની અંદર પૂર્વ ખરીદી અને વેચાણના તબક્કો ખરીદી વેચાણની શરતો માલ નાણાંની ચૂકવણી હવે એમાં આપણે ખરીદી કરવી છે ત્યારે તો સૌપ્રથમ આપણે નોંધણી કરવી પડે જે તે વેબસાઈટ છે એની અંદર આપણે સાઇન અપ થવું પડે અને પછી આ જરૂરી વિગતો નાખી જે ખરીદી કરવી હોય સાઇનિંગ થઈ શકાય છે પછી ઓર્ડર આપવાની વાત છે તો ઓર્ડર આપવા માટે શોપિંગ કાર્ટ હોય શોપિંગ કાર્ટમાં જે જે વસ્તુ આપણને ગમતી જાય એની અંદર આપણે દાખલ કરતા જઈએ છીએ એટલે શોપિંગ કાર્ટ એટલે ઓનલાઈન ખરીદી કરતી વખતે જે ખરીદનારે પસંદ કરવા ખરીદનાર દ્વારા પસંદ કરવામાં આવેલી વસ્તુઓની યાદી દર્શાવે છે નાણાં ચૂકવણી તંત્ર છે એ વિવિધ પદ્ધતિથી આપણે નાણાં છે એ ચૂકવી શકીએ છીએ તો આજના લેક્ચરની અંદર જે કંઈ તમને માહિતી આપવામાં આવી એના વિશે પૂરતો ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું નેક્સ્ટ વિડીયોમાં ફરી વખત મળીશું આભાર